जय श्री कृष्ण। नमस्कार मित्रों, तो आपणे जे टॉपिक चाले छे चेंज द टेन्स, ओके। तमारे जे बे गुण अने त्रण गुण जे अलग अलग धोरणने पूछाय छे तेनी अंदर आपणे लास्ट लेक्चरमां जोयुं तो टेन्सिसना मुख्य क्रियापदो अने त्यारबाद सब्जेक्ट एंड वर्ब एटले के कया कर्ता साथे कयुं क्रियापद यूज थाय छे ते जोयुं, ओके। हवे आपणे मात्र एक सेंटेन्स द्वारा समजवानी कोशिश करीशुं के केवी रीतना टेन्सनो परिवर्तन थाय छे। तो बोर्ड पर मित्रों एक सेंटेन्स लखेलू छे आपणे, ते सेंटेन्स आपणू छे के वी मेक घी फ्रॉम बटर, ओके। तो वी मेक, हवे जे क्रियापदो लखेला छे ते कोना पछी आवे छे, तो के कर्ता पछी। तो आ मेक क्रियापद जे छे, मैं पहला ज लेक्चरमां समजावेलू छे आना टॉपिकमां के चेन्ज द टेन्स एटले शुं, तो के क्रियानो समय जे छे તે ક્રિયાના સમયમાં પરિવર્તન, ઓકે। તો ક્રિયાનો સમય ક્યારે બદલે, તો આપણી ગુજરાતી ભાષા જે છે તે ગુજરાતી ભાષામાં ક્રિયાપદ ક્યાં આવે છે, તો કે વાક્યના અંતે। ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યાં આવે, તો કે કરતા પછી તરત જ। તો અહીં કરતા પછી જે ક્રિયાપદ છે તે ક્રિયાપદને તમે બદલશો, ઓકે, તો એ ઓટોમેટિકલી ટેન્સ જે છે તે ચેન્જ થશે। હવે આપણે એક સેન્ટેન્સ છે તે સેન્ટેન્સને આપણે માત્ર 9 ટેન્સીસમાં પ્રયત્ન કરીશું ચેન્જ કરવાનો, તો એ કેવી રીતના બનશે। તો આ મેક છે તે શું છે, તો કે V1। હવે તમારે આ સમજવા માટે તમારી પોતાની પાસે બુકમાં લખાયેલા હોવા જોઈએ જે પહેલા લેક્ચરમાં ક્રિયાપદો છે, અથવા તો આગળનો લેક્ચરનો અભ્યાસ કરશો તો વધુ સમજાશે। તો સેકન્ડ જે છે તે સેકન્ડ સેન્ટેન્સ શું થશે, તો આ V1 આવ્યું, તો V1 કયું કાળ છે, તો અહીંયા હું લખું છું કે V1 છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, ઓકે। આ સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે। હવે આપણે આને 9 ટેન્સમાં ફેરવવાના છે, તો 9 ટેન્સ કયા કયા, તો કે સાદા વર્તમાન કાળ પછી આપણને સૌને યાદ રહીએ એ રીતે જોઈએ, તો વી, હવે મેક છે તે V1 છે, અહીં હું લખી રહ્યો છું સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। તો સાદા ભૂતકાળમાં શું આવશે મિત્રો, તો કે મેકનું V2 થશે મેઇડ, તો વી મેઇડ ઘી ફ્રોમ મે બટર, ઓકે। વી મેક ઘી ફ્રોમ બટરનું આપણે શું કર્યું, તો કે વી મેઇડ ઘી ફ્રોમ બટર। તો આ કયો ટેન્સ છે, તો આ ટેન્સ છે બીજા નંબરનો, એટલે કે સાદો ભૂતકાળ, ઓકે। હવે આ જે મેઇડ છે તે મેઇડ કયું ક્રિયાપદ છે, તો કે મેઇડ છે એને કહેવાય V2, એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ। નાવ થર્ડ વન, તો થર્ડ વન હું તમને એમ જણાવું છું કે કયા કાળમાં ચેન્જ કરવાનું છે, તો આપણે સિમ્પલ ફ્યુચરમાં જવાનું છે। તો સિમ્પલ ફ્યુચરમાં શું થશે, તો કે V નું V, હવે V1 અને V2 જે છે તેની જગ્યાએ સિમ્પલ ફ્યુચરમાં શું આવે છે, તો કે સેલ વિલની સાથે V1, તો V છે, તો આપણે પહેલા લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આઈ અને વીની સાથે સેલ અને વિલ બેમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો। તો હું અહીં વાપરું છું સેલ, ઓકે, કે V સેલ। હવે V1 ક્યાંય ગોતવા જવાનું નથી, V1 ઓલરેડી તમને અહીં આપેલું છે, તો V સેલ મેક ઘી ફ્રોમ બટર। તો આ કયા ટેન્સનું સેન્ટેન્સ થયું મિત્રો, તો કે આ છે સાદા ભવિષ્યકાળનું સેન્ટેન્સ। તો સાદા ભવિષ્યકાળના મુખ્ય ક્રિયાપદો કયા છે, તો સાદા ભવિષ્યકાળમાં છે સેલ અથવા વિલ પ્લસ V1, બરોબર। આ સેલ પ્લસ શું આવ્યું, તો કે V1। તો આ 3 ટેન્સ થયા, એમાં તમે જોઈ શકો છો કે ફેરફાર ક્યાં છે, તો કે ફેરફાર આવ્યો છે માત્ર ને માત્ર ક્રિયાપદમાં, બાકી બધો જ ભાગ જે છે તે સમાન છે। નાવ પ્રોસીડ નંબર 4, નંબર 4માં કયો ટેન્સ છે મિત્રો, તો હવે આપણે કન્ટિન્યુઅસ ટેન્સીસ તરફ આગળ વધીશું। આ જે હતા તે સિમ્પલ ટેન્સીસ હતા, ઓકે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ। હવે આપણે આગળ વધીશું ચાલુ વર્તમાનકાળ તરફ। તો ચાલુ વર્તમાનમાં V નું V, હવે ચાલુ વર્તમાન કાળમાં જો તમને ખ્યાલ હોય, આઈડિયા હોય,
तो चालू काल नी अंदर शू आवे छे, तो के चालू काल मा आवे छे टू बी ना रूपो। तो चालू वर्तमान काल छे तो तेमा टू बी ना रूपो आवे छे एम इज आर। एम इज आर माथी वी नी साथे शू वपराय छे, तो के आर। हवे टू बी ना रूपो नी साथे शू आवशे, तो के प्रेजेंट पार्टिसिपल। प्रेजेंट पार्टिसिपल मीन्स क्रियापद नू आईएनजी वाळू रूप वी आईएनजी। तो वी आर शू आवशे मित्रों, तो के वी आर मेकिंग। आ मेक वी वन माथी वी आईएनजी बने छे, आ तमने आइडिया होवा जोईए। तो वी आर मेकिंग घी फ्रॉम बटर। इज इट क्लियर? ओके, तो आ छे कयो टेन्स? तो के आ टेन्स छे તે છે ચાલુ વર્તમાન કાળ। ઓકે, તો અહીંયા શું આવ્યું છે? તો કે આર મેકિંગ। તો આ કયા ક્રિયાપદો છે મિત્રો? તો કે એમ ઇઝ આર પ્લસ જે વી આઈએનજી આપણે લખેલું છે, ઓકે, તેમાંથી આપણે અહીં ક્રિયાપદ યુઝ કર્યું છે આર। ઓકે, નંબર 5, તો કન્ટિન્યુઅસ ટેન્સીસની જ્યારે વાત કરી રહ્યા હોય અને નંબર 4 જો ચાલુ વર્તમાન કાળ હોય તો નંબર 5 કયો હોય? તો કે ચાલુ ભૂતકાળ। તો ચાલુ ભૂતકાળમાં શું આવશે? તો કે વી નું વી। હવે આર છે તો આર નું શું થાય મિત્રો? એમ ઇઝ આર ની જગ્યાએ આવે છે વોઝ વર, તો વી વર પછી મેકિંગ નું શું થશે? તો કે મેકિંગ નું આવે છે મેકિંગ। ઓકે, પછી શું આવશે? તો કે ઘી નું ઘી ફ્રોમ બટર નું શું આવશે? તો કે ફ્રોમ બટર। ઓકે, તો આ કયો ટેન્સ છે? તો આ છે ચાલુ ભૂતકાળ। તો અહીં તમે એક વસ્તુ ધ્યાનમાં લીધી મિત્રો, ત્રણે ત્રણ ઉપરના જે સિમ્પલ ટેન્સીસ હતા 1, 2 અને 3, તે ત્રણે ત્રણમાં થોડો થોડો તફાવત જોવા મળે છે। જ્યારે અહીં છે એ માત્ર ટુ બીના સહાયકારક જે રૂપો છે તેમાં જ તફાવત છે। અહીં આર આવ્યું છે, બીજા સેન્ટેન્સમાં વર આવ્યું છે, તો અહીંયા શું કયા ક્રિયાપદો વપરાય? તો કે વોઝ વર પ્લસ વી આઈએનજી। ઓકે, ઇઝ ઇક્વલ ટુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ। બાકી જે આઈએનજી વાળું રૂપ છે તે સમાન જ જોવા મળે છે બંનેમાં। નાવ પ્રોસીડ ટુવર્ડ્સ નંબર 6। તો નંબર 6 શું છે? તો નંબર 6 છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ। તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં આપણે શું કરીશું? તો કે વી નું વી, વર છે તો વરની જગ્યાએ શું આવશે મિત્રો? તો કે સેલ અથવા વિલ। અહીં મેં સેલ યુઝ કર્યું છે, ફરીથી હું સેલ યુઝ કરીશ। પ્લસ આવે છે બી, ઓકે, તો વી સેલ બી। ત્યારબાદ શું આવશે? તો કે મેકિંગ નું મેકિંગ, તો વી સેલ બી મેકિંગ ઘી ફ્રોમ બટર। ઓકે, વી સેલ બી મેકિંગ ઘી ફ્રોમ બટર। તો આ કયો ટેન્સ આવ્યો મિત્રો? તો કે આ છે ચાલુ ભવિષ્ય કાળ। ઓકે, તો અહીં આ સેલ બી મેકિંગ છે, તો અહીં કયા કયા ક્રિયાપદો યુઝ કરવાના છે? તો કે સેલ અથવા વિલ, પ્લસ આવે છે બી, પ્લસ આવશે વી આઈએનજી। એટલે કે અહીં ટુ બીના વર્તમાનના રૂપો, ટુ બીના ભૂતકાળના રૂપો તેમજ ટુ બીના ભવિષ્યના રૂપોની સાથે વી આઈએનજી પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે છે તે મુખ્ય ક્રિયાપદ હોય છે। બાકી તમને બધી વસ્તુ સેમ જોવા મળશે। તો આ સિમ્પલ ટેન્સીસ હતા, આ કન્ટિન્યુઅસ ટેન્સીસ છે। હવે ત્યારબાદ આપણે આગળ વધીશું પરફેક્ટ ટેન્સીસ તરફ। તો પરફેક્ટ ટેન્સમાં પહેલો ટેન્સ આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, તો વી, ત્યારબાદ આવશે હેવ। હવે હેવ હેઝ ની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે વી થ્રી વપરાય છે। તો અહીં મેક છે, મેકનું વી થ્રી શું થાય છે? તો કે મેડ, તો વી હેવ મેડ ઘી ફ્રોમ બટર। ઓકે, વી હેવ મેડ ઘી ફ્રોમ બટર। તો આ કયો ટેન્સ છે? તો કે આ ટેન્સ છે તે છે પૂર્ણ વર્તમાન કાળ। ઓકે, તો અહીં હેવ મેડ છે તો શું આવશે? તો કે હેવ હે અથવા હેઝ પ્લસ વી થ્રી।
तो अहीं वीनी साथे तमे जुओ छो के आपणे कर्ता अने क्रियापद जे जोया तेमा वीनी साथे वीवन, वीनी साथे वी टू, वीनी साथे सेल अथवा वीलमांथी सेल आपणे पसंद कर्युं, वीनी साथे आर, वर अने हेव। नंबर एट, एट नंबर छे ए कयो टेन्स आवशे? तो के एट नंबर में आवे छे परफेक्ट पास्ट टेन्स। तो परफेक्ट पास्ट टेन्स में शू आवशे? तो के वीनू वी, त्यारबाद हेवनी बदले आवे छे हेड, हेवनू भूतकाळनो रूप, ओके। अने वी थ्री नू वी थ्री, तो वी हेड मेड घी फ्रॉम बटर। तो अहीं तमे जोई शको छो के शू आव्युं, कयो टेन्स छे आ? तो के आ टेन्स छे छे पूर्ण भूतकाळ। तो अहीं शू छे आ? तो के हेड प्लस वी थ्री, ओके, आ छे हेड प्लस वी थ्री। तो अहीं तमे जुओ चालू काळमां आईएनजी मुख्य छे, अहीं परफेक्ट टेन्समां वी थ्री मुख्य छे। शा माटे? तो के चालू काळमां चालू क्रिया दर्शाववानी छे, पूर्ण काळमां पूर्ण क्रिया दर्शाववानी छे। ત્યારબાદ લાસ્ટ નંબર છે પરફેક્ટ ટેન્સનો, એ શું છે? તો કે એ આવે છે પૂર્ણ ભવિષ્યકાળ, તેથી વી, ત્યારબાદ સેલ, ભવિષ્ય આવે મિત્રો એટલે મગજમાં આવી જ જવું જોઈએ કે ભવિષ્યકાળની અંદર સેલ અથવા વિલ કમ્પલસરી, સાદો ભવિષ્ય હોય, ચાલુ ભવિષ્ય હોય, પૂર્ણ ભવિષ્ય હોય, કોઈ પણ ભવિષ્યકાળ આવે તેની અંદર સેલ કમ્પલસરી આવશે અથવા વિલ। तो वी सेल, पछी जो अहीं ध्यान राखजो हेव आवशे, पूर्ण भविष्य काल नी अंदर हेव आवशे, हेज क्यारे पण न लगता। तो वी सेल हेव मेड घी फ्रॉम बटर, ओके। आ जे छे ते टेन्स बराबर कयो छे? तो के आ टेन्स छे ते छे पूर्ण भविष्यकाळ, ओके। तो मित्रों आ रीते तमे त्रण ने बदले केटला टेन्स शीख्या? तो अहीं शुं आवे छे मुख्य क्रियापद? तो के सेल अथवा वील प्लस हेव प्लस वी थ्री। हवे तमे आपणे जे पहेलो लेक्चर छे तेनी अंदर मगज राखीने जोशो तो तमने बधा ज मुख्य क्रियापदो वी वन वी टू सेल वी वन एम इज आर वी आई एन जी वोज वर वी आई एन जी सेल बी विल बी वी आई एन जी हेव एज वी थ्री हेड वी थ्री सेल विल हेव वी थ्री जोवा मळशे। अने ते ज प्रमाणे आपणे अहीं चेन्ज कर्युं छे एटले तमने मात्र एक सेंटेन्स परथी ख्याल आपवा मांगतो हतो के आ जरा पण अघरो टॉपिक नथी। आनी अंदर मात्र आपणने भगवाने जे 250 ग्रामनुं मगज आपेलुं छे तेमां बुद्धि होवी जरूरी छे, बराबर? के आमां बाकीनो बधो ज भाग एम नम रहे छे अने मात्र क्रियापदो बदले छे। एमां पण तमे जोई शको छो के कंटीन्युअस टेन्सेसमां मात्र टू बीना सहायकारक रूपो जे छे ए बदले छे अने परफेक्ट टेन्सनी अंदर टू हेवना रूपो बदले छे, बाकी आईएनजी 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 वी थ्री वी थ्री वी थ्री। तो आ नौ टेन्सीस छे। હવે આ નવ ટેન્સીસ છે મિત્રો એ નવમાં અને દસમાં પૂરતા સીમિત છે, ત્યારબાદ તમે આગળ વધશો તો ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ, તો ઇલેવન્થ અને ટ્વેલ્થની અંદર બીજા ત્રણ ટેન્સીસ આવે છે, સાથે પેસિવ વોઇસમાં પણ ચેન્જ કરવાનું પૂછાય। ત્યારબાદ જોઈએ તો પેસિવ વોઇસના વાક્યો એક્ટિવ વોઇસમાં કરવાનું પૂછાય છે, ત્યારબાદ તમે જોશો તો પરફેક્ટ મોડલ ઓક્સિલરી માંથી પણ ચેન્જ કરવાનું પૂછાય છે। તો આ વાક્ય કયું હતું? તો કે આ વાક્ય છે પોઝિટિવ। કયું સેન્ટેન્સ છે મિત્રો? તો કે આ છે પોઝિટિવ। તો પોઝિટિવનો તમને ખ્યાલ આવી ગયો હશે, તો આની તમારે પ્રેક્ટિસ કરવી, પ્રેક્ટિસ કરશો તો જ મગજમાં આવશે। હવે તમને હું એક સેન્ટેન્સ નેગેટિવ આપીશ, તે સમજાવીશ આ જ સિસ્ટમથી, અને ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ અને ત્યારબાદ આપણે પેરેગ્રાફ શીખશું, ઓકે। તો મિત્રો આ આપણે આવ્યા છીએ હવે નેગેટિવ સેન્ટેન્સ તરફ, ઓકે। હવે પોઝિટિવ સેન્ટેન્સ આપણે શીખી ગયા, ત્યારબાદ આવશે નેગેટિવ સેન્ટેન્સ। તો નેગેટિવ સેન્ટેન્સ જે છે તે છે રાજ ડઝ નોટ રાઇટ અ લેટર। હવે જે રીતે આપણે પોઝિટિવ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો હતો
तेज मुजब अहीं नेगेटिव सेंटेंस नो अभ्यास करीशुं। ओके तो आ कया टेन्स नो सेंटेंस छे तो के आ छे सिंपल प्रेजेंट टेन्स एटले सादो वर्तमान काल। तो अहीं आव्यु डज नोट राइट। ओके तो अहीं मुख्य क्रियापदों कया छे नेगेटिव ना तो के डू डज। ओके प्लस नोट आवे छे ने प्लस वी वन तो डू डज नी साथे शुं आवशे तो के वी वन आ तेना मुख्य क्रियापदों छे। ઇન્ટ્રોગેટિવમાં પણ આ જ સિસ્ટમ છે તો નેગેટિવમાં જેટલું તમે ઝડપથી સમજશો એટલું જ ઇન્ટ્રોગેટિવમાં તમને કામ આવશે। ઓકે તો સેકન્ડ સેન્ટેન્સ જે છે તે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો રાજનું રાજ। પહેલું વાક્ય જોયું આપણે તે પહેલો પુરુષ બહુવચન। આ બીજું સેન્ટેન્સ જે આપણે જોઈ રહ્યા છીએ તે છે ત્રીજો પુરુષ એકવચન રાજ। તેથી અહીં ડઝ આવે છે તો ડઝ આવે છે કે ડૂ આવે છે અહીં સિમ્પલ પાસ્ટમાં શું આવશે તો કે ડીડ તો રાજ ડીડ નોટ રાઇટ અ લેટર। તો મિત્રો આ સેન્ટેન્સ કયા ટેન્સમાં બની ગયું છે તો કે આ સેન્ટેન્સ બની ગયું છે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ। ઓકે તો અહીં ડૂ ડઝની જગ્યાએ એનું ભૂતકાળનું રૂપ યુઝ થયું છે એ છે ડીડ તો ડીડ પ્લસ નોટ પ્લસ વી વન। ઓકે ત્યારબાદ આવશે થર્ડ વન સિમ્પલ ફ્યુચર ટેન્સ તો સિમ્પલ ફ્યુચર જે છે તે રાજ પછી સેલ અથવા વિલ પરંતુ અહીં થર્ડ પર્સન સિંગ્યુલર તો થર્ડ પર્સન સિંગ્યુલરની સાથે આપણે જોયું તે મુજબ અહીં રાજની સાથે શું લાગશે તો કે માત્ર ને માત્ર વિલ તો રાજ વિલ નોટ રાઇટ અ લેટર। ઓકે તો આ રાજ વિલ નોટ રાઇટ અ લેટર જે છે તે કયા ટેન્સનું સેન્ટેન્સ છે તો કે તે છે સાદો ભવિષ્ય કાળ। ઓકે તો આ વિલ નોટ રાઇટ અ લેટર તો અહીં શું આવે છે તો કે સેલ અથવા વિલ શું આવશે તો કે સેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ વી વન। ઓકે તો આ ત્રણે ત્રણ સિમ્પલ ટેન્સીસની અંદર પોઝિટિવ સેન્ટેન્સમાં સમાનતા નથી પરંતુ નેગેટિવ સેન્ટેન્સની અંદર સમાનતા છે અને એ છે કે સહાયકારક ક્રિયાપદો બદલે છે જ્યારે મુખ્ય ક્રિયાપદો વી વન વી વન અને વી વન પણ ક્યાં તો કે માત્ર નેગેટિવ સેન્ટેન્સમાં। ઓકે નંબર ફોર એ શું છે તો કે એ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો તેમાં રાજનું રાજ હવે રાજ પછી શું આવે છે તો કે એમ ઇઝ આર તો રાજની સાથે આવશે ઇઝ ત્યારબાદ નોટ ત્યારબાદ વી આઈએનજી તો રાજ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર। ઓકે તો રાજ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર તો તે કયા ટેન્સનું સેન્ટેન્સ છે તો કે તે છે સોરી ચાલુ વર્તમાન કાળ। ઓકે તો ચાલુ વર્તમાન કાળમાં કયા ક્રિયાપદો તો એની અંદર તો જે પોઝિટિવમાં હતા તે જ કેમ ઇઝ આર પ્લસ વી આ એન જી। ઓકે નંબર ફાઇવ એ નંબર ફાઇવમાં શું આવશે તો કે રાજ ઇઝની જગ્યાએ વોઝ। ઓકે રાજ વોઝ નોટ રાઇટિંગ અ લેટર। ઓકે તો રાજ વોઝ નોટ રાઇટિંગ અ લેટર તો તે કયા ટેન્સનું વાક્ય છે મિત્રો તો કે તે છે ચાલુ ભૂતકાળ। ઓકે તો વોઝ નોટ રાઇટિંગ અ લેટર તો અહીં શું આવ્યું તો કે વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ વી આઈએનજી। હવે નંબર સિક્સ તો નંબર સિક્સ કયો ટેન્સ આવે છે તો કે નંબર સિક્સ આવશે ચાલુ ભવિષ્યકાળ તો ચાલુ ભવિષ્યકાળમાં શું આવશે તો કે રાજનું રાજ વોઝની જગ્યાએ શું આવે તો કે વિલ પછી નોટ પછી બી રાઇટિંગ અ લેટર રાજ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર તો તે જે છે એ કયો ટેન્સ છે મિત્રો તો કે આ ટેન્સ છે
चालू भविष्य काल। ओके, राज विल नॉट बी राइटिंग अ लेटर, तो मित्रों आनी अंदर आवशे सेल अथवा विल प्लस नोट प्लस बी प्लस वी आई एन जी, आम पूरु लखू छू हूँ। आ बी छे ते नोट नी पहला नहीं लखवानू के सेल बी नोट, एम नहीं करवानू, सेल नोट बी लखवानू छे। ओके, तो राज विल नोट बी राइटिंग अ लेटर। ओके, आ मगज में राखवानू छे खास, चालू वर्तमान काल, भूतकाळ अने चालू भविष्य काल। हवे आगळ वधीशुं तो शुं आवशे, શું આવશે તો કે નંબર સાત, બરોબર। એ નંબર સાતમાં શું આવે છે तो के नंबर सात में आवशे पूर्ण वर्तमान काल, तो राज एमा हेव हेज त्रीजो पुरुष एकवचन तेथी हेज, प्लस आवशे नोट, प्लस आवशे राइट नू वी थ्री रिटर्न, राज हेज नोट रिटर्न अ लेटर। ओके, तो आ कयो टेन्स छे मित्रों, तो क्या आ टेन्स छे पूर्ण वर्तमान काल, हेज नोट रिटर्न। ओके, तो आनी अंदर मुख्य क्रियापद आवे छे हेव अथवा हेज प्लस नोट अने प्लस आवशे वी थ्री। ओके, त्यारबाद आवशे नंबर एट पूर्ण भूतकाळ, तो पूर्ण भूतकाळमां शुं आवे छे, तो के पूर्ण भूतकाळमां आवशे राजनू राज, हेव हेज नी जग्या आवशे हेड, प्लस आवशे नोट, प्लस वी थ्री नू वी थ्री रिटर्न अ लेटर। ओके, तो राज हेड नोट रिटर्न अ लेटर, तो आ कयो टेन्स छे हवे, तो के आ टेन्स छे पूर्ण भूतकाळ। ओके, અહીંયા આવ્યું હેડ નોટ રિટર્ન, તો અહીં શું આવશે મુખ્ય ક્રિયાપદમાં, તો કે હેડ પ્લસ નોટ પ્લસ વી થ્રી। ઓકે, નંબર નાઇન, એ નંબર નાઇન શું છે, તો કે પૂર્ણ ભવિષ્યકાળ, તો પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવે છે, તો કે રાજ પછી સેલ વિલની જગ્યાએ વિલ, પછી આવશે નોટ, પછી આવશે હેવ, ઓકે, ત્યારબાદ આવશે રિટર્ન, વિલ નોટ હેવ રિટર્ન અ લેટરનું અ લેટર। તો આ કયો ટેન્સ છે, તો કે આ ટેન્સ છે પૂર્ણ ભવિષ્ય કાળ, બરોબર। આની અંદર જો જ્યાં વધારે તમારે ધ્યાન આપવાનું છે એવી જ જગ્યાએ હું તમને સમજાવીશ કે અહીં તમારે સેલ વિલ પ્લસ આવે છે નોટ, પ્લસ આવે છે હેવ, પ્લસ આવે છે વી થ્રી, એટલે અહીં હું તમને એમ સમજાવું કે સેલ નોટ હેવ છે, બરોબર, સેલ હેવ નોટ નથી। આ ખાસ યાદ રાખવાનું છે, ચાલુ ભવિષ્યકાળમાં પણ એમ જ હતું સેલ વિલ નોટ બી, અહીંયા પણ સેલ વિલ નોટ હેવ। તો આ છે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ, હવે તમને હું સમજાવવા જાઉં તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ આ જ રીતે હોય, બરોબર। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું ફર્ક હોય, તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ક્રિયાપદો જે લખ્યા છે તે જ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં માત્ર ને માત્ર શું કરવાનું છે, તો એક એક્ઝામ્પલ દ્વારા હું તમને ખાલી સમજાવીશ, બાકીના નવે નવ તમે જાતે સમજવાની કોશિશ કરજો, એટલે આપણે આગળ થોડુંક વધીએ। તો રાજ ડઝ નોટ રાઇટ અ લેટર છે, ઓકે। હવે હું તમને એમ કહું છું, આ નેગેટિવ સેન્ટેન્સ પહેલા તમારી બુકમાં બધા લખી લેજો, પછી જ આગળ વધજો। તો રાજ ડઝ નોટ છે, તો મેં આ નોટ કાઢી નાખ્યું। હવે ડઝ અને રાઇટની વચ્ચે જે સ્પેસ છે, એ સ્પેસમાં આ જે રાજ છે તેને કૂદકો મારીને આપણે અહીંયા લેવાનો છે,
क्या લેવાનો છે કુદકો મારીને અહીંયા લેવાનો છે અહીંયા આ રાજભાઈ નથી ઓકે અને લાસ્ટ માં જે ફૂલ સ્ટોપ છે ત્યાં આવે છે ક્વેશ્ચન માર્ક તો તમે કોઈ પણ ને પૂછી શકો કે આ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બન્યું તો કે યસ ડઝ રાજ રાઇટ અ લેટર શું રાજપત્ર લખે છે તો જ્યાં પણ આ નવે નવ ટેન્સ માં નહીં પણ કોઈ પણ રચનામાં તમારે માત્ર યાદ જ રાખવાનું છે કે ટેન્સિસ હોય એક્ટિવ વોઇસ હોય પેસિવ વોઇસ હોય ડાયરેક્ટ હોય ઇનડાયરેક્ટ હોય જે પણ હોય તેમાં જો મિત્રો તમને પોઝિટિવ અને નેગેટિવ આ બે રચના આવડે એટલે તમે અત્યારે મોટા બની ગયા છો મોટા થઈ ચૂક્યા છો તમે ધોરણ 7-8 ના વિદ્યાર્થીઓ નથી ઓકે તો તમને મગજની અંદર એટલી વસ્તુ બેસવી જોઈએ કે જો આપણે પોઝિટિવ અને નેગેટિવ એટલા માટે મેં પોઝિટિવ સમજાવ્યું હવે અત્યારે નેગેટિવ સમજાવું છું તો એની પરથી તમને ઇન્ટ્રોગેટિવ ઓટોમેટિકલી આવડવા જોઈએ એટલે મેં આ ટ્રાય કરી છે કે નોટ જ્યાં જ્યાં છે આ તમામ વાક્યમાં જ્યાં જ્યાં નોટ છે ત્યાં નોટ કાઢીને માત્ર જે કર્તા તરીકે રાજ છે તે રાજને બેસાડી દો અને ક્વેશ્ચન માર્ક છેલ્લે મૂકી દો ફૂલ સ્ટોપની જગ્યાએ તો ઓટોમેટિકલી તે કાર્ડ છે તે કાર્ડ એનો એ રહેશે પરંતુ રચના પ્રશ્નાર્થ બની જશે નોટ છે તેથી નેગેટિવ નોટ નીકળીને રાજને તમારે આગળ એટલે પ્રશ્નાર્થની રચનામાં શું છે તો કે સહાયકારક ક્રિયાપદ અથવા ડબલ્યુએચના શબ્દો છે તે આગળ આવે છે બાકી કોઈ વધારે પડતું ગભરાવાની જરૂર નથી તો આ બંને વાક્યો તેમજ પ્રશ્નાર્થ વાક્યની વાત કરી હવે આપણે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની જ અંદર આવે છે તે છે મોડલ્સ ઓકે તો મોડલ્સનો કેવી રીતના ચેન્જ કરવો તે આપણે નિહાળીશું તો મિત્રો આપણે જે નેગેટિવ અને પોઝિટિવ જોયું ઓકે ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં સમજવાની કોશિશ કરી પછી મેં તમને જણાવ્યું કે આપણે હવે મોડલ્સ જોઈશું તો અહીં મોડલ ઓક્ઝિલરી છે આ મોડલ ઓક્ઝિલરીઝ જે મેં લખેલા છે તે તમે ધ્યાનથી જુઓ શું છે તો કે સેલ અને વિલ જે હમણાં જ આપણે ભવિષ્યકાળમાં યુઝ કરતા હતા તો સેલ અને વિલનું ભૂતકાળનું રૂપ શું છે તો કે વુડ કેનનું ભૂતકાળનું રૂપ કુડ સેલ વિલ ભવિષ્ય દર્શાવે છે વુડ છે તે ઈચ્છા અથવા પસંદગી અથવા વિનંતી દર્શાવે છે કેન એન્ડ કુડ છે તે એબિલિટી એક્સપ્રેસ ટુ એબિલિટી ઓકે એબિલિટી ક્ષમતા દર્શાવે છે મે અને માઇટ મેનું ભૂતકાળ છે માઇટ તો મેં અને માઇટ શું દર્શાવે છે તો કે તે દર્શાવે છે શક્યતા સંભવિતતા સંભાવના ત્યારબાદ છે મસ્ટ ઓકે એનું ભૂતકાળનું રૂપ છે હેડ ટુ તો મસ્ટ શું દર્શાવે તો કે કમ્પલસરીનેસ ફરજિયાતપણું કે આ તમારે કરવું જ પડશે નહીં કરો તો કંઈક નુકસાની ભોગવવી પડશે તેવો ભાવાર્થ દર્શાવવા માટે મસ્ટ યુઝ થાય છે ઇંગ્લિશમાં ત્યારબાદ છે હેવ ટુ ઓકે તો હેવ ટુના રૂપો છે હેઝ ટુ એ હેવ ટુ અને હેઝ ટુ વર્તમાન અને એનું ભૂતકાળ છે હેડ ટુ તો તે પણ મસ્ટની જેમ કમ્પલસરીનેસ દર્શાવે છે માઇનર ડિફરન્સ છે બંને વચ્ચે મસ્ટ અને હેવ ટુ વચ્ચે પરંતુ એ ડિટેલમાં જ્યારે અભ્યાસ કરીશું ત્યારે વાત ત્યારબાદ છે સુડ એન્ડ ઓટ ટુ તો એ ઓટોમેટિકલી ભૂતકાળ છે ઓકે તો સુડ એન્ડ ઓટ ટુ શું દર્શાવે તો કે નૈતિક ફરજ તો આ જે મોડલ્સ છે તેને હવે આપણે રચના તરીકે જોઈએ તો મેં બધા મોડલ્સ લાઇનમાં લખી દીધા છે સેલ વિલ કેન મે મસ્ટ માય સુડ વુડ કુડ અહીં સુધી તમારે જોવાનું છે વધારે આ કુડ સુધી જે નવ મોડલ્સ છે તે ઓકે તો તે નવ મોડલ્સ છે બે પ્રકારના મોડલ્સ આવે છે ઇંગ્લિશ ગ્રામરમાં પહેલું છે સિમ્પલ મોડલ્સ બીજું છે પરફેક્ટ મોડલ્સ ઓકે તો આ બધા મોડલ્સ છે તમારે કર્તા સાથે તમામ કર્તા સાથે એક સમાન લાગશે આઈ વી યુ હી સી ઈટ ધેય વગેરે સાથે તો અહીં સિમ્પલ મોડલ્સ છે તે સિમ્પલ મોડલ્સમાં આ કોઈ પણ મોડલ હોય તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જો લાગે વી વન તો તે એક્ટિવ વોઇસ છે અને તેના પછી જો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હોય તો તેમાં જે બી ઓકે મોડલ્સ હોય મોડલ્સ પછી બી ટુ બીનું રૂપ બી મૂકવું પડશે અને ત્યારબાદ વી થ્રી તો તે બની જશે પેસિવ વોઇસ પરંતુ કોનું તો કે સિમ્પલ મોડલ્સનું ઓકે આ બનશે સિમ્પલ મોડલ્સ આ શું છે તો કે આ સિમ્પલ મોડલ્સ એક્ટિવ વોઇસમાં કોઈ પણ મોડલ એની સાથે વી વન અને પેસિવ વોઇસમાં કોઈ પણ મોડલ્સની સાથે બી પ્લસ વી થ્રી હવે આવે છે પરફેક્ટ મોડલ્સ
तो परफेक्ट मॉडल्स में आ कोई छे वपराता नथी, मात्र अहीं सुधी ज वपराय छे, कूड सुधी, तो ते कूड सुधी वपराय छे, तो तेनी साथे आ हेव कोई पण मॉडल्स नी साथे हेव परफेक्ट शब्द मित्रों इंग्लिश में आवे एटले एक वस्तु नक्की राखवी के परफेक्ट शब्द आवशे एटले टू हेव ना रूपो आवशे ज। ओके, तो अहीं परफेक्ट मॉडल छे तो पण हेव नुं रूप छे हेव प्लस आवे छे बीन અને પ્લસ વી થ્રી। ઓકે, તો આ પેસિવ વોઇસ છે, તો પેસિવ વોઇસ આવું કેવી રીતે બન્યું? તો કે એક્ટિવ વોઇસમાં આ મોડલ્સની સાથે માત્ર હેવ અને વી થ્રી હતું, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ યાદ કરોજી, ત્યાં હેવ પ્લસ વી થ્રી, હેઝ પ્લસ વી થ્રી, હેડ પ્લસ વી થ્રી હતું, તો ત્યાં શું આવ્યું? તો હેવ પ્લસ બીન, હેઝ પ્લસ બીન, હેડ પ્લસ બીન, તો અહીં પણ જોવા મળે છે હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી પેસિવ વોઇસમાં। તો આ પરફેક્ટ મોડલ્સ અને સિમ્પલ મોડલ્સ વચ્ચે આટલો તફાવત છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેવી રીતના આમાં ચેન્જ કરવાનો છે। તો આપણે નેગેટિવ રચના જોઈ, ઇન્ટ્રોગેટિવ જોયું, પોઝિટિવ જોયું, ક્રિયાપદો જોયા, મુખ્ય ક્રિયાપદો, ત્યારબાદ મોડલ્સ જોયા। હવે આપણે એક સમાન પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું, જે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ઓનલી એક્સરસાઇઝ ફોર પેરેગ્રાફ, કે હાઉ ટુ ચેન્જ પ્રોપરલી ટેન્સ, that's why you can get 2 out of 2 or 3 out of 3। okay, so it's time to say goodbye to all of you and thank you so much। I hope that you will keep watching my videos, like, share and subscribe if you like।